गुड मॉर्निंग स्टूडेंट्स, आपणे पहला यूनिट जे खरो एनो तीजो भाग पलक्कड डिस्ट्रिक्ट लाइब्रेरी में अर्धा पाठ विषे समझूती आपेली हती। एमां आपणे जोयलुं के पलक्कड डिस्ट्रिक्ट लाइब्रेरी जे केरालानी अंदर आवेली हती, जे खास करीने स्त्री सशक्तिकरण ने प्रोत्साहन आपती हती। आ लाइब्रेरी खासियत की एमना जे 1000 सभ्यो हता, एमांथी एक तृतीयांश भागना जे सभ्यो जे खरा ए स्त्रीओ हती। स्त्रीओ ए तमने ख्याल छे के 2014 मां एक यूनिटी एटले एक संगठन बनाव्युं, अने आ संगठन जे हतुं अने स्त्रीओने सशक्त बनावानुं काम करी रह्युं हतुं। जुदी जुदी रीते वर्कशॉप खोलीने बराबर एमने गार्डनिंग अथवा तो चाइल्ड केर अथवा तो एमना फेमिली डिस्प्यूट जे कौटुंबिक तकरार होय के अन्य कोई पण प्रकारनी एमने मदद जोईती होय त्यां मदद करती हती। हवे आपणे थोड़ो एक पाठ आगळ वधारीए छीए। જૂની લાઇબ્રેરીઓ, પહેલાની લાઇબ્રેરીઓ જે હતી, લીડિંગ એટલે આગળ પડતી જે પહેલાની લાઇબ્રેરીઓ હતી, વેર ડિસઅપિયરિંગ અદૃશ્ય થઈ રહી, મતલબ ઘટી રહી હતી। ફરીથી બોલું છું કે એવું ધ્યાનમાં આવ્યું હતું કે પહેલાની જે જૂની મોટી લાઇબ્રેરી હતી એ ધીરે ધીરે ઘટી રહી હતી। એન્ડ ધ પ્રેઝન્ટ રૂરલ અને અત્યારની રૂરલ એટલે ગ્રામીણ જે આપણે આગળના પાઠમાં આવી ગયું છે, એન્ડ ધ પ્રેઝન્ટ રૂરલ રીડિંગ રૂમ્સ અને અત્યારના ગ્રામીણ વાંચનના જે ખંડો ખરા, રૂમો જે ખરા, ગ્રામીણ વિસ્તારની અંદર જે વાંચનના રૂમો હતા, તમે જોયા હશે ગામડાની અંદર કે અમુક રૂમ ગ્રામ પંચાયત દ્વારા રાખવામાં આવે છે વાંચન માટે, તો એને અહીંયા એમ કહે છે કે ધ પ્રેઝન્ટ રૂરલ રીડિંગ રૂમ, ગ્રામીણ વાંચનના રૂમો જે હતા, વેર ટુ ઓફન ફૂલ ઓફ ઓનલી મેલ રીડર્સ, મોટે ભાગે મેલ રીડર્સ પુરુષ વાંચકોથી ભરાયેલા રહેતા। એટલે કે પહેલાની જૂની લાઇબ્રેરીઓ જે હતી એ ધીરે ધીરે ઘટી રહી હતી, ને અત્યારની જે ગ્રામીણ વિસ્તારના જે વાંચનના રૂમ એટલે કે લાઇબ્રેરીઓ જે હતી એમાં મોટે ભાગે પુરુષ વાંચકો જે હતા એનાથી ભરાયેલી રહેતી હતી। ધ યુનિટ ડિસ્કસ્ડ ધેટ, જેથી આ સંગઠન જે હતું જે સ્ત્રીઓએ બનાવ્યું હતું, યુનિટ ડિસ્કસ્ડ ધેટ, ચર્ચા કરી કે ઇફ વન્સ, જો એક વખત વેલ રીડ, વેલ રીડ એટલે એજ્યુકેટેડ, શિક્ષિત, મેં તમારે તો ત્યાં ગુજરાતીમાં લખ્યું છે તમારા ધ્યાન માટે, તો વેલ રીડનો મતલબ થશે એજ્યુકેટેડ, શિક્ષિત, તો ધ યુનિટ ડિસ્કસ ધેટ, યુનિટે જે સંગઠન હતું એને ચર્ચા કરી કે ભાઈ વિચાર્યું કે જો એક વખતે શિક્ષિત સ્ત્રીઓ, વેલ રીડ વુમેન, જો એકવાર ભણેલી ગણેલી કે સ્ત્રીઓ જે કરી ઓફ કેરાલા, કેરાલાની જે ભણેલી ગણેલી સ્ત્રીઓ જે કરી, કન્ટિન્યુ ટુ સ્ક્વેન્ડર, જો ચાલુ રાખશે, સ્ક્વેન્ડર એટલે વેડફવું, વ્યય કરવો, બગાડ કરવો, જો કેરાલાની કે જો ભણેલી ગણેલી સ્ત્રીઓ જે કરી એ પોતાનું જે સમયનો બગાડ કરવાનું જો કે ચાલુ રાખશે, કન્ટિન્યુ ટુ સ્ક્વેન્ડર ધેર અવર્સ, કલાકો બગાડવાનું ચાલુ રાખશે ઇન ફ્રન્ટ ઓફ ટેલિવિઝન, ટેલિવિઝનની સામે, મતલબ ટીવી જોઈને પોતાનો સમય બગાડતી રહેશે, ખાલી વેડફતી રહેશે, તો ઇટ વુડ એન્કરેજ અ ક્લાઇમેટ, તો તે એવા વાતાવરણને પ્રોત્સાહન આપશે, જો જો ભણેલી ગણેલીઓ કે ઘરમાં બેસીને ફક્ત ટીવી જોઈ રાખશે, પોતાનો સમય બગાડતી રહેશે, તો કે એવા વાતાવરણને, આ બાબત જે કરીને એ એવા વાતાવરણને પ્રોત્સાહન આપશે, એન્કરેજ એટલે પ્રોત્સાહન આપવું, ક્લાઇમેટ એટલે વાતાવરણ, તો એવા વાતાવરણને પ્રોત્સાહન આપશે ઇન વિચ, કે જેની અંદર વિમેન આર અફ્રેડ, અફ્રેડ એટલે ડરવું, સ્ત્રીઓ ગભરાશે ટુ ગો આઉટ, બહાર જતા, આફ્ટર ડાર્ક, કે અંધારું થયા પછી સ્ત્રીઓ ઘરની બહાર જતા પણ ડરશે। તો આ યુનિટે એક સરસ વાત કહી અહીંયા કે જો ગામડાની સ્ત્રીઓ કે વેલ રીડ શબ્દ વાપર્યો અને કે ભણેલી ગણેલી સ્ત્રીઓ ફક્ત ઘરમાં બેસી રહેશે ને ફક્ત ટીવી જોઈ રાખશે, ટેલિવિઝન જ સામે બેસી રહેશે, પોતાના કલાકો બગાડતી રહેશે, તો કે એવું વાતાવરણ સર્જશે, એવા વાતાવરણને તેઓ પ્રોત્સાહન આપશે કે જેની અંદર અંધારું થયા પછી કે સ્ત્રીઓ બહાર જતા પણ ડરશે, જો ઘરમાં ઘરમાં બેસી રહેશે ને તો અંધારા પછી બહાર, અંધારું થયા પછી બહાર નીકળતા પણ તેઓ ડરશે, તો ક્લાઇમેટ એટલે વાતાવરણ। સો ધ યુનિટ હેઝ ફોર્મ્યુલેટેડ, બનાવવું, ઘડવું, રચવું, ધ યુનિટ હેઝ ફોર્મ્યુલેટેડ, તેથી આ સંગઠને બનાવ્યું અ પ્લાન્સ, યોજનાઓ બનાવી, ઓન ઓપનિંગ અ સેપરેટ રીડિંગ રૂમ્સ ફોર વિમેન, સ્ત્રીઓ માટે અલગ, સેપરેટ એટલે અલગ, વાંચનના ખંડો બનાવવાની, રૂમો બનાવવાની યોજના બનાવી, તો સ્ત્રીઓ લાઇબ્રેરીમાં આવે અને વાંચી શકે, બેસે, એના માટે આ યુનિટે એક પ્લાન્સ બનાવ્યા કે ભાઈ એમના માટે વાંચવા માટે એક અલગ રૂમ બનાવો, સ્ત્રીઓના વાંચવા માટે એક અલગ રૂમ બનાવો, તો યુનિટ્સ હેઝ ફોર્મ્યુલેટેડ એટલે બનાવવું, ઘડવું, પ્લાન્સ, યોજનાઓ બનાવી, ઓન ઓપનિંગ અ સેપરેટ રીડિંગ રૂમ, અલગ વાંચનના ખંડની ફોર વુમેન, સ્ત્રીઓ માટે, બરાબર। તો આપણો પેરેગ્રાફ, હવે એની અંદરના પ્રશ્નો જોઈ લઈએ, વોટ હેઝ ધ વુમન્સ યુનિટ પ્લાન,
હાલત જે પેરેગ્રાફમાં આપણે જોયું કે યુનિટે શું પ્લાન કર્યો હતો તો શરૂઆત થશે અહીંયાથી ધ યુનિટ ધ વુમન્સ યુનિટ અહીંયા હેઝ મૂકી દઈશું આપણે ધ વુમન યુનિટ્સ હેઝ પ્લાન ધ વુમન યુનિટ્સ હેઝ પ્લાન ટુ ઓપન ઓપનિંગ આપી છે તમારે ઓપન શબ્દ લખવાનો રહેશે આઈએનજી કાઢી નાખીશું આપણે અહીંયા ટુ મૂકી દઈશું તો ધ વુમન્સ યુનિટ હેઝ પ્લાન ટુ ઓપન અ સેપરેટ રીડિંગ રૂમ્સ ફોર વિમેન To open a separate reading room for women. तो चलो आप प्रश्न का जवाब पूरो सिंपल है तो what was the problem of the libraries of earlier? पहले नी लाइब्रेरी नो शू समस्या थी and the present times ने अत्यार नी शू तकलीफ थी तो शुरुआत ना पैराग्राफ छे it was noted that the leading libraries of earlier times were disappearing. पहला नी जे थी ये धीरे धीरे घटी रही थी And the present rural reading rooms were too often full of only male readers. એટલે કે તમારો પેરેગ્રાફ જે અહીંયાથી શરૂ થાય છે તો અહીંયા સુધી તમારે કોઈ જ જાતનો ફેરફાર કર્યા વગર લખી દેવાનું છે. બંને લાઇબ્રેરી પહેલાની અને અત્યારની બંનેની જે સમસ્યા હતી આ પેરેગ્રાફની અંદર આવી જાય છે. તો આપણા બે પ્રશ્નો પૂરા. પેરેગ્રાફ ઇઝી હતો બરાબર. જે સ્પેલિંગ આ એકવાર તમારી આગળ ફરીથી ચર્ચા કરી રહ્યું છું કે ભાઈ વેલ રીડ નો સમાનાર્થી શબ્દ પણ બોલે હું એજ્યુકેટેડ શિક્ષિત થશે. સ્ક્વેન્ડર એટલે વે કરવો બગાડ કરવો વેડફવું બરાબર છે. ક્લાઇમેટ એટલે થશે વાતાવરણ. એન્કરેજ એટલે પ્રોત્સાહિત કરવું થશે. ફોર્મ્યુલેટ એટલે બનાવવું થશે રચવું થશે. સેપરેટ એટલે અલગ જુદું થશે બરાબર છે. ઓકે ચલો લાસ્ટ પેરેગ્રાફ આપણા યુનિટનો. પલક્કડ ડિસ્ટ્રિક્ટ લાઇબ્રેરી સ્ટેન્ડ ટોલ એઝ અ બેકોન ટુ એન્કરેજ વુમન્સ એમ્પાવરમેન્ટ થ્રુ ક્લાસ ક્લબ્સ વર્કશોપ એન્ડ રીડિંગ રૂમ્સ. પલક્કડ ડિસ્ટ્રિક્ટ લાઇબ્રેરી જે હતી એ સ્ટેન્ડ સ્ટોલ મજબૂત રીતે ઊભી હતી એઝ અ બેકોન એક મશાલ તરીકે ટુ એન્કરેજ એટલે પ્રોત્સાહિત કરવા માટે વુમન્સ એમ્પાવરમેન્ટ સ્ત્રી સશક્તિકરણને પ્રોત્સાહિત કરવા માટે પલક્કડ ડિસ્ટ્રિક્ટ લાઇબ્રેરીથી એક જે રસ્તામાં જ્યારે અંધારું અને એક મશાલ સમાન કામ કરતી હોય એ રીતે ઊભી હતી સ્ત્રીઓ માટે અને પ્રોત્સાહિત કરતી હતી સ્ત્રીઓને કેવી રીતે થ્રુ ક્લાસ ક્લાસ દ્વારા ક્લબ્સ દ્વારા વર્કશોપ એટલે કાર્યશાળાઓ દ્વારા એન્ડ રીડિંગ રૂમ્સ અને રીડિંગ રૂમ્સ ખોલીને તો આ રીતે જુદી જુદી રીતે સ્ત્રીઓની સશક્તિકરણને લાઇબ્રેરી મદદ કરી રહી હતી એક મશાલ સમાન હતી. એન્ડ ધેન અને પછી ધેર વોઝ ધ બુક્સ અને પુસ્તકો તો હતી જ વિચ વિલ પ્રોવાઈડ જે પૂરું પાડતી હતી જે આપતી હતી ધ વુમેન સ્ત્રીઓને ધ સ્ટ્રેન્થ. આ બધી તો મદદ લાઇબ્રેરી કરતી જ હતી એના સિવાય પુસ્તકો પણ હતી જે સ્ત્રીઓ વાંચીને શું મેળવી શકતી હતી સ્ટ્રેન્થ એક શક્તિ મેળવતી. તો અહીંયા વાત કરી છે કે ભાઈ ધેર આર ધ બુક્સ પુસ્તકો તો છે જ વિચ વિલ પ્રોવાઈડ જે પૂરી પાડશે અથવા તો જે આપશે ધ વુમેન ધ સ્ટ્રેન્થ એક તાકાત એક શક્તિ પૂરી પાડશે વાંચનથી સ્ત્રીઓની અંદર કે શક્તિ ઊભી થશે. એન્ડ ધે નીડ ટુ જે તેઓને જરૂર છે ટુ મેક અ ગુડ યુઝ ઓફ સારો ઉપયોગ સદઉપયોગ કરવા માટે ઓફ ધીસ ઓપોર્ચ્યુનિટીઝ આ જે તક છે એનો સદઉપયોગ કરવા માટે એમને એક સ્ટ્રેન્થ પુસ્તકો પૂરા પાડશે. તો આ પલક્કડ ડિસ્ટ્રિક્ટ લાઇબ્રેરી વિશે વાત હતી એકવાર ફટાફટ ફરીથી સમજાવી દઈશું. બે નવા શબ્દો આવ્યા બેકોન એટલે કે પગદંડના મસાલ સમાન થશે. એમ્પાવરમેન્ટ એમ્પાવર એટલે સશક્ત બનાવવું થશે અને એમ્પાવરમેન્ટ એટલે સશક્તિકરણ થશે. એમ્પાવરમેન્ટનો મતલબ થશે સશક્તિકરણ બરાબર. ઓકે બીજા કોઈ નવા સ્પેલિંગ તમારા આગળ નથી. સ્ટ્રેન્થ એટલે તમને સામાન્ય શબ્દ છે તમને ખ્યાલ છે ભાઈ તાકાત થશે. ઓપોર્ચ્યુનિટીઝ એટલે તક અહીંયા બહુવચન આપ્યું છે એનું બરાબર. તો પલક્કડ ડિસ્ટ્રિક્ટ લાઇબ્રેરી જે સ્ત્રીઓને સશક્તિકરણને માટે એક મશાલ સમાન ઊભી હતી અને તેઓ સ્ત્રીઓની સશક્તિકરણ કરી રહી હતી કેવી રીતે ક્લાસ દ્વારા ક્લબ્સ દ્વારા વર્કશોપ અને રીડિંગ દ્વારા અને પુસ્તકો તો હતી જ જે વાંચીને તેઓ પોતાની જે શક્તિને જાગૃત કરશે અને આ શક્તિથી તેઓ જે અમને જે ચાન્સ મળે છે ઓપોર્ચ્યુનિટીઝ મળે છે એનો સદઉપયોગ કરી શકશે. તો ચાલો એના પ્રશ્નો જોઈ લઈએ. હાઉ ડઝ ધ લાઇબ્રેરી એન્કરેજ અ વુમેન એમ્પાવરમેન્ટ સ્ત્રી સશક્તિકરણને કેવી રીતે મદદ કરતી. તો શરૂઆત કરીશું પ્રશ્નની. ધ લાઇબ્રેરી ડઝ આપ્યું છે એટલે અહીંયા એસ લાગશે. ધ લાઇબ્રેરી એન્કરેજીસ વુમન એમ્પાવરમેન્ટ લાઇબ્રેરી સ્ત્રી સશક્તિકરણને પ્રોત્સાહિત કરતી. તો અહીંયા જવાબ આપેલો છે થ્રુ ક્લાસીસ ક્લબ્સ વર્કશોપ એન્ડ રીડિંગ રૂમ્સ. ફરીથી બોલું છું ધ લાઇબ્રેરી એન્કરેજીસ વુમેન એમ્પાવરમેન્ટ સ્ત્રી સશક્તિકરણને પ્રોત્સાહિત કરતી હતી થ્રુ ક્લાસ ક્લબ્સ
વર્કશોપ એન્ડ રીડિંગ રૂમ્સ. આવી ગયો પ્રશ્ન આપણો. ઓકે ચલો નેક્સ્ટ, હાઉ વિલ ધ બુક્સ હેલ્પ વુમેન, પુસ્તકો સ્ત્રીઓને કેવી રીતે મદદ કરશે? તો જવાબની રચના બનાવીએ, સ્ટાર્ટિંગ કરીએ. ધ બુક્સ અહીંયા વિલ મૂકી દઈશું. ધ બુક્સ વિલ હેલ્પ વુમેન, ધ બુક્સ વિલ હેલ્પ વુમેન, સ્ત્રીઓને મદદ કરશે કેવી રીતે? તો અહીંયા આપેલું છે વાક્ય રચનામાં, પેરેગ્રાફની અંદર જોઈ લો કે ધેર આર ધ બુક્સ વિચ વિલ પ્રોવાઈડ, તો સ્ત્રી જે પ્રોવાઈડ એટલે કે ગીવ બરાબર વુમેન ધ સ્ટ્રેન્થ ટુ મેક અ ગુડ યુઝ ઓફ ધીસ ઓપોર્ચ્યુનિટી. તો ધ બુક્સ વિલ હેલ્પ વુમેન, સ્ત્રીઓને મદદ કરશે ટુ, અહીંયા જે શબ્દ છે એની જગ્યાએ તમે ગીવ શબ્દ વાપરી શકો, ટુ ગીવ અ સ્ટ્રેન્થ ટુ મેક અ ગુડ યુઝ, ટુ મેક અ ગુડ યુઝ ઓફ ધીસ ઓપોર્ચ્યુનિટી, આ તકનો સારી રીતે ઉપયોગ કરી શકે, એમની માટે સ્ટ્રેન્થ પૂરી પાડશે. ચલો ત્રીજો પ્રશ્ન, હાઉ ડઝ ધ લાઇબ્રેરી સ્ટેન્ડ એઝ? તો શરૂઆતમાં જ દેખાય છે, પલક્કડ ડિસ્ટ્રિક્ટ લાઇબ્રેરી સ્ટેન્ડ સ્ટોલ એઝ અ બેકોન, બરાબર છે? તો જવાબ આવી ગયો આપણો. તો ત્રણ પ્રશ્નો આ પેરેગ્રાફની અંદર હતા. પહેલો પ્રશ્ન આપણે જોયું કે ભાઈ કઈ રીતે પ્રોત્સાહિત કરે છે, પછી પુસ્તકો એમને કેવી રીતે મદદ કરશે, શાના માટે મદદ કરશે, તો એ પણ આપણે જોયું કે પુસ્તકો જે ખરા એમને શું પૂરું પાડશે, સ્ટ્રેન્થ આપશે ટુ મેક અ ગુડ યુઝ. ધ બુક્સ વાક્ય રચના ફરીથી બોલું છું બીજાની, ધ બુક્સ વિલ ગીવ અથવા તો વિલ પ્રોવાઈડ સ્ટ્રેન્થ, બુક્સ વિલ ગીવ અ સ્ટ્રેન્થ ટુ, સ્ટ્રેન્થ ટુ વુમેન ટુ મેક અ ગુડ યુઝ ઓફ ઓપોર્ચ્યુનિટીઝ, બરાબર છે? અને લાસ્ટ હતું વોટ ડઝ ધ લાઇબ્રેરી સ્ટેન્ડ એઝ, તો અહીંયા દેખાય છે પહેલી લીટી આપણે લખવાની રહેશે. તો આપણો આ પાઠ અગેન્સ્ટ ધ ઓડ્સ, જેની અંદર આપણે ત્રણ જુદી જુદી વાર્તાઓની ચર્ચા કરી, ત્રણે ગામડાઓની જુદી જુદી વાત હતી, જેની અંદર આ લાસ્ટ હતું પલક્કડ ડિસ્ટ્રિક્ટ લાઇબ્રેરી હતું. આ સાલ બોર્ડની પરીક્ષાની અંદર આ પાઠની અંદરથી આપણે એસે પૂછાયો હતો, જો કે ત્રણ જુદા જુદા વાર્તાઓ વાત કરી, એમાં મેં તમને યાદ છે કે શોર્ટ નોટ પહેલી યુનિટની અંદર હતી, જે રેલવે સ્ટેશન વિશે હતું, ટ્રેક ટુ રેલવે સ્ટેશન, એની શોર્ટ નોટની વાત કરી. બીજી શોર્ટ નોટ આ પાઠમાંથી એમજીપી વિશે પૂછાઈ હતી બોર્ડની પરીક્ષાની અંદર. અને આ ત્રીજી યુનિટ જેની અંદર શોર્ટ નોટ તમારે આવી શકે છે પલક્કડ ડિસ્ટ્રિક્ટ લાઇબ્રેરી, એના વિશે જ લખવાનું આવશે. તો શોર્ટ નોટો તમને તમારી પીડીએફ દ્વારા મોકલી દેવામાં આવશે, તમારે એનું વ્યવસ્થિત ચોપડાની અંદર લખીને તૈયાર કરવાની રહેશે, કેમ કે ટેસ્ટ જ્યારે તમારી આગળ રજૂ કરવામાં આવશે ત્યારે આ વખતે પાઠનો ટેસ્ટ રહેશે, તે ખાસ ધ્યાન રાખજો, બરાબર છે? ગુડ બાય.